नमस्कार सर्व साहित्य रसिको न स्वागत छे बैठक द्वारा प्रस्तुत वाचिकम सर्व वांग्मय आजे हूँ जयश्री बहन मर्चंट लिखित जिंदगी एक सफर है सुहाना ना आठवां एपिशोड नी बात करवा जा रही छू जिनु नाम छे अजीब दास्ता है ये कहाँ शुरू कहाँ खत्म तो आवो માણીએ આ વાચિકમ મારી એટલે કે વાગમી કચ્છી સાથે બાવીસ ત્રેવીસ વર્ષો બાદ અમે ડિસેમ્બર બે હજારમાં જ્યારે ફિલાડેલ્ફિયા પેન્સિલ્વેનિયાથી ફ્રીમોન્ટ કેલિફોર્નિયા મો થયા ત્યારે એક પ્રકારની અસલામતીની અનુભૂતિ તો હતી પરંતુ એ સાથે છ સાત વર્ષો પછી અમે બધા એક જ ટાઈમ ઝોનમાં રહીશું એનો આનંદ પણ એટલો જ હતો આવી લાગણીઓ સાથે એરપોર્ટ પર પગ મૂક્યો ફિલાડેલ્ફિયામાં હું અને વિનોજ હતા દીકરો ન્યુયોર્કમાં જોબ કરતો હતો મારી દીકરી ઓગણીસો ચોરાણું માં બર્કલીની લો સ્કૂલમાં ભણવા આવી અને પછી કેલિફોર્નિયન થઈને અહીં સેટલ થઈ હતી સન બે હજારના એપ્રિલ માસમાં વિનુના પોસ્ટ હાર્ટ અટેક્સને ઓપન હાર્ટ સર્જરી બાદ અમે નક્કી કર્યું કે આપણે સૌએ એક જ ટાઈમ ઝોનમાં રહેવું કેલિફોર્નિયા આવવાનું નક્કી તો કર્યું પણ મારા કે વિનુ બે માંથી એકને તો હેલ્થકેર બેનિફિટ્સ માટે ફૂલ ટાઈમ જોબ જોઈએ બીનુની તબિયત હજુ સંપૂર્ણ સારી નહોતી લોજિકલ ચોઇસ હતી કે મારે કેલિફોર્નિયામાં કામ શોધવું શોધતા તો કામ મારા શિવજી મળે તો કામ શું ચીજ છે મને પણ યુસીએસએફ હોસ્પિટલમાં કામ મળી ગયું અમારો દીકરો ન્યૂયોર્ક સ્થિત કંપની લેમેન બ્રધર્સમાંથી ટ્રાન્સફર લઈને સેન ફ્રાન્સિસ્કો આવી ગયો હતો અને હિયર આર ઇન ધી કેલિફોર્નિયા એરપોર્ટ પર મારી દીકરી જમાઈ અને દીકરો લેવા આવ્યા હતા હવે કેલિફોર્નિયામાં એક જ ટાઈમ ઝોનમાં ભેગા હતા એ માનવામાં જ નહોતું આવતું અમારી આંખોમાંથી ભેજ ડોકિયા કરતો હતો અને શબ્દો તો સાવ જ પાંગડા લાગતા હતા આજે એપ્રિલ બે હજાર દસ ની સાલમાં મારે એક કોન્ફરન્સ માટે ફિલાડેલ્ફિયાની ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં આવવાનું થયું હતું લંચ બ્રેકમાં હું હોસ્પિટલની બહાર નીકળી આ શહેરમાં અમારા ત્રેવીસ વર્ષોના વસવાટની સોંઘી સુગંધ મારા શ્વાસોમાં હું અનુભવી રહી હતી અડધા કલાકમાં જ કોન્ફરન્સ રૂમમાં પાછા જવાનું હતું હું હોસ્પિટલના સિવિક સેન્ટર ડ્રાઈવ પરના પ્રવેશ દ્વાર પાસે બદલાઈ આકાર વાળી છેલ્લા સત્યાવીસ વર્ષોમાં ત્યાં જ મારા સેલફોનની રિંગ વાગી અમારા જૂના મિત્રનો ફોન હતો અમે ત્રીસેક જૂના મિત્રો ડિનર માટે મારી ફેવરિટ ચાઇનીઝ ફૂડની રેસ્ટોરન્ટ બેજિંગમાં સાંજના મળીશું એવું જ્યારે સામેથી મારા મિત્રએ કહ્યું ત્યારે મેં હસીને કહ્યું અરે કેલિફોર્નિયા જઈને હું ફૂડના મામલામાં વધુ દેશી અને દેહાતી થઈ ગઈ છું દેશી ફૂડની વાત કરો ને યાર અને પછી અમે અહીંની રિલેટિવલી નવી ફિલાના નવા બનેલા વોટરફ્રન્ટ પર આવેલી ઇન્ડિયન રેસ્ટોરન્ટ વતન एमा मड़वानो नक्की करीउ मारा मित्रए मौको જોઈને થોડી મજાક કરી લીધી દેખ યાર ہمارا ફિલા ડેવલપ હોને મે એક હી મુસીબત થી જો હમને કેલિફોર્નિયા પર ડાલ દી દેખો અબ યહા ક્યા ક્યા હો રહા હૈ મે હસીને કહ્યુ ચલીએ આજ આપ સબ હમ વતનો કે સાથ અપના યહ નયા વતન ભી દેખ લેતે હૈ ફિર કહેંગે સોચકર જો કહેના હૈ અને હસીને ફોન મૂકી દીધો આ નવી જગા જોવા હું એ આતુર તો હતી સાથે મારા જૂના મિત્રોને મળવાના કેફમાં હતી ત્યાં તો કોઈકે મારા ખભા પર ટેપ કરી કહ્યું એક્સક્યુઝ મી મેં ફરીને જોયું ને હું એકદમ ચમકી ગઈ અરે ગૌતમી તું સફાળી ઊભી થઈને મેં એને એક ટાઈટ હગ આપી એના ખભા પર મારા બેઉ હાથ મૂકી મેં કહ્યું ગૌતમી યાર આઈ એમ સો હેપી ટુ સી યુ રિયલી હું અહીં એક કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન આપવા માટે આવી છું મારે હમણાં તો જવું જ પડશે પણ મારે તને મળવું છે તારો નંબર આપ કોન્ફરન્સ પૂરી થતાં જ તને ફોન કરું છું ગૌતમીએ નંબર આપીને કહ્યું હું છેલ્લા થોડા વર્ષોથી ફિલામાં રહું છું જયુબેન મને જરૂરથી ફોન કરજો એના હાથ પર મમતાથી મારો હાથ મૂકી મેં કહ્યું કરીશ અને કહ્યું મને સાચે મોહનના અકાળ અવસાનનો ખૂબ દુઃખ છે આઈ એમ વિથ યુ ગૌતમી ગડગડે અવાજે બોલી તમારું આટલું કહેવું જ મારા માટે ઘણું છે મારી દીકરીને અહીં એડમિટ કરી છે આથી હું સાત વાગ્યા સુધી અહીં છું હું ભારે પગલે મારી કોન્ફરન્સ માટે ઓડિટોરિયમ તરફ જવા નીકળી મારું પેપર રજૂ કરવાનું કામ સાડા ચાર વાગે પતી ગયું હજુ કોન્ફરન્સમાં સૌ એકબીજાને મળી રહ્યા હતા વિવિધ શહેરોમાંથી આવેલા મારા જૂના પ્રોફેશનલ મિત્રો સાથે નેટવર્કિંગ કરવાનું મન હોવા છતાં મારું હમણાં ગૌતમીને મળવું જરૂરી હતું મારી પાસે આજના આ બે અઢી કલાક જ હતા કારણ કે મારી ફ્લાઇટ આવતીકાલે સવારે નવ વાગ્યાની હતી હું મારું લેપટોપ અને પેપર્સ બેગમાં નાખી સહુને બાય કહીને નીકળી અને ગૌતમીને ફોન કર્યો એણે એની દીકરીનો રૂમ નંબર આપ્યો હું રૂમમાં દાખલ થઈને જોયું દીકરી વેન્ટિલેટર પર છે મારું હૃદય એક ક્ષણ માટે ધડકન ચૂકી ગયું ગૌતમી મને હું બસ એને માથે હાથ ફેરવતી રહી પતિના જવાનું દુઃખ અને પછી દીકરીની આવી કંડિશન આશ્વાસન આપો તોય કેવી રીતે અને કયા શબ્દોમાં કેટલું મને યાદ આવી રહ્યું હતું મોહન અને હું મિશિગન સરલા અને હું એક જ કોલેજમાં મુંબઈમાં ભણ્યા હતા સરલા મારા કરતા બે ત્રણ વર્ષ સિનિયર હતી એ બધું ઓચિંતુ જ મારી નજર સામે તરવરવા માંડ્યું ગૌતમી શાંત થઈ

ત્યારે મોહને નાનકડું રિસેપ્શન રાખ્યું હતું અમે એ આવ્યા હતા લગભગ વર્ષ પછી તું તારા દીકરા અનય વખતે પ્રેગનેન્ટ હતી ત્યારે મોહને ટેમ્પામાં પોતાની ફાર્મસી લીધી ને તમે ફ્લોરિડા મૂવ થઈ ગયા હતા છેલ્લે આપણી વાત ત્યારે થઈ હતી પછી તો કોઈ કોન્ટેક્ટ જ ન રહ્યો મેં જ્યારે મારી દીકરીના લગ્નમાં આમંત્રણ આપવા ફોન કર્યો ત્યારે ઘરે તો એ નંબર ડિસ્કનેક્ટેડ હતો મેં મોહનને ફોન કર્યો તો એણે કહ્યું જયું હું ફાર્મસી વેચીને અહીંથી મિસિસેપી મૂવ થવાનો છું બહુ ધમાલમાં છું તને પાછો ફોન કરું છું ને બસ પછી ગયા વર્ષે મોહનના આકસ્મિક મૃત્યુના સમાચાર મિશિગનમાં મોહનનો રૂમમેટ હતો એ જીતેન મુખી પાસેથી મળ્યા હતા જીતેને ઇન્ટરનેટ પર આ સમાચાર વાંચ્યા હતા કે મોહંતને જ આ અકસ્માતમાં ઓન ધ સ્પોટ મૃત્યુ પામ્યો ને એની દીકરી બચી ગઈ હતી ગૌતમી કોઈ તો અવઢવ માં હતી અને ક્યાંક દૂર ખોવાયેલી હતી હું ઊભી થઈ અને બારી પાસે ગઈ પડદો ખસેડ્યો છઠ્ઠા માળ પરના પેશન્ટના રૂમમાંથી યુનિવર્સિટી ઓફ શહેરી કેમ્પસની ઝલક મળી જતી હતી ગૌતમીને કહ્યું ગૌતમી અમે મિશિગનના મિત્રો જ્યારે પણ ફોન પર વાતો કરતા ત્યારે અચૂક એકમેકને પૂછતા કે તને જા ક્યાં ગુમ થઈ ગયો છે અમે જ્યારે મિશિગનમાં ભણતા હતા ત્યારે દેશી સ્ટુડન્ટો મોહનના ગાંભીર્ય અને પરિપક્વતા કારણે પારિવારિક સામાજિક કે લગતા પ્રશ્નો લઈ એની પાસે મોહન એની જવાબદારીઓ પ્રત્યે ખૂબ સભાન હતો હું મોહનને હંમેશા કહેતી મોહન મને તારો ભય લાગે છે તારી હાજરીમાં ડાયા ડમરા રહેવું પડે છે તું તો જાણે છે કે ડાયા રહેવું એ આપણી લાઈન નથી મોહન મને હસીને કહેતો તું ઈશ્વરનું બનાવેલું રહેજે મોહન પહેલેથી જ બધી વાતમાં ખૂબ જ વિચાર કરીને નિર્ણયો લેતો આથી જ તો પરણવામાં પણ આટલું મોડું કર્યું મને થયું કે હું ઘણું બધું બોલી ગઈ ગૌતમી ના આંખોથી શ્રાવણ ભાદરવો વહેતા હતા મેં અચકાતા પૂછ્યું ગૌતમી આઈ એમ હિયર ઓનલી ફોર યુ સે વોટ એવર યુ વોન્ટ ટુ સે ગૌતમીની ઉદાસ આંખોથી શુષ્કતા પથ્થરને ભીંજવી દે એટલી પ્રબળ હતી મારી હિંમત નહોતી કે એને અનય માટે પૂછ્યું કે સરલા ક્યાં છે એ પૂછો ગૌતમી સલોનીના બેડ પર બેઠી અને બોલી જયુબેન મોહન તમને બહુ ફોન્ડલી યાદ કરતા અચાનક જ કહે મારો દીકરો અને અત્યંત તેજસ્વી છે અને પંદર વર્ષની એણે હાઈ હાઈસ્કૂલ પાસ કરી ને ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીની ફૂલ સ્કોલરશિપ મળતા ત્યાં ભણી રહ્યો છે અચાનક આ સાંભળી પહેલા હું વિમાસણમાં પડી પણ પછી મને થયો કે દીકરો બરાબર છે હું આગળ બોલું તે પહેલા એ બોલી મેં અને મોહને ઓગણીસો અઠ્ઠાણું માં ઓફિશિયલી ડિવોર્સ લીધા હતા ઓગણીસો અઠ્યાસી માં પપ્પાના ગુજરી જવા પછી મમ્મીની તબિયત નરમ ગરમ રહેતી હતી આથી મોટી બેન મને માં મદદ કરવા આવી હતી મોટી બેને લગ્ન નહોતા કર્યા કારણ મનગમતો મુર્ત્યુ મળ્યો હતો અમે બધા જ સમજાવીને થાકી ગયા હતા પણ નો યુઝ સહેજ શ્વાસ લેવા એ બોલી મોટી બેન આવી એ અરસામાં મોહનને ફાર્મસી પર સ્ટાફની તંગી હોવાથી બેન ત્યાં પણ મદદ કરાવવા જતી આમાં ને આમાં બેન અને મોહનને પ્રેમ થઈ ગયો મોહનને કહેવા વાળું કોઈ મોટું તો હતું નહીં નાની ભણતર ભણતરથી માંડી લગ્ન સુધીનું બધું મોહને કર્યું હતું મોટી બેન અને મોહને મને જ્યારે એમના સંબંધની વાત કરી ત્યારે હું તો ફસડાઈ પડી હતી માનવામાં નહોતું આવતું કે મારાથી અગિયાર વર્ષ મોટી ને મારા પતિથી પાંચ વર્ષ મોટી મારી માં સમાન બેન મારા પતિને પ્રેમ કરે છે મને લાગ્યું કે હું બધીર છું અંધ છું અથવા મોટી બેવકૂફ બેને કહ્યું જો અમી આ નામે મને માં બેન અને મોહન જ બોલાવતા મારો ઈરાદો તારું ઘર તોડવાનું હરગીજ ન હતો હું એ શું કરું મોહન સાથે ઘર અને દુકાન બેઉ જગા પર આટલો સમય સાથે ગાળતા ક્યારે પ્રેમ થઈ ગયો એની સમજ જ ના પડી બહારથી આ વાત તને ખબર પડે ખાસ તો તારા ગાયનેકોલોજિસ્ટ પાસેથી તને ખબર પડે એ પહેલા હું અને મોહન જ કહી દઈએ કે હું પ્રેગનેન્ટ છું અમી બેન પણ રડતી હતી પણ મને એ આંસુમાં સચ્ચાઈ ના લાગી હું સાવ ભાંગી પડી હતી તો જો તમે પ્રેગનેન્ટ ના થયા હોત તો જેમ ચાલતું હતું તેમ તમે ચલાવ્યા કરત ખરું ને હાઉ કેન યુ ડૂસ ટુ મી ટુ યોર ઇલેવન યર્સ યંગર સિસ્ટર મમ્મીને કહ્યું છે કે અહીં શું કર્યું છે તમે બેઉએ મોટી બેને રડવાનું બંધ કર્યું બે શર્મેની બધી હદો પાર કરીને કહ્યું મમ્મી ઇન્ડિયા બેસીને શું કહેશે મને આ ઉંમરે માં બનવાનો લાવો મળે છે તે માટે તું મારા માટે ખુશ કેમ નથી હું ક્યાં કહું છું કે મોહન તને છોડીને ફક્ત મારો બનીને રહેવું અહીં સાથે રહી શકીએ છીએ અનયને ડાબા હાથમાં લઈને મારા આ જમણા હાથે મેં એક લાફો મોટી મોટીબેનને મારી દીધો મોટી બેન ધ્રુષતા બોલી અમી તું મેં એમને કહ્યું મને અમી નામ તે આપ્યું હતું ને આજ પછી આ નામે મને સપનામાં પણ ન યાદ કરતી નહીં તો આહાત પાછો ઉપડી જશે મોહન મને રોકવા આવ્યા અને કહેવા આવ્યા જો અમી વોટ ઇઝ ધ યુઝ ઓફ એનાલાઇઝિંગ હાઉટ હેપન્ડ હું અને તારા તરફની જવાબદારી પૂરી રીતે નિભાવીશ હું સાવ જ પથ્થર બની ગઈ હતી મેં એ બેઉને કહ્યું આગળ કંઈ પણ કહેવા સાંભળવા માટે હવે કઈ જ બાકી રહ્યું નથી મને ડિવોર્સ જોઈએ છે જ્યારે પણ ડિવોર્સ પેપર થઈ જાય ત્યારે કહેશો સહી કરી આપીશ અને હા કાલ ને કાલ અહીંથી તમે બેઉ જતા રહેજો અને મોટી બેન તું તો કદી મારી સામે આવતી જ નહીં તારી પોતાની સેફટી ઇચ્છતી હો તો અનયને લઈને મારા રૂમમાં જતી રહી એમની સાથેની એ મારી છેલ્લી વાતચીત હતી સલોની મોટી બહેન અને મોહન ની દીકરી છે મોટી ઉંમરે મોટી બહેન તો બની પણ પ્રેગ્નન્સી ના ગાળામાંની ઉદાસી અને સલોની ના જન્મ પછી પોસ્ટપાર્ટમ ડિપ્રેશન નો તે શિકાર થઈ ગઈ હતી જે બાર થી સામળ્યો છે તે પ્રમાણે મારી સાથે જે એણે કર્યું એ ગુનાની અનુભૂતિમાંથી પણ મોટી બહેન બહાર નહોતી નીકળી શકી માના મૃત્યુ સમયે એ એકલી મુંબઈ ગઈ હતી ત્યારે ત્યાં ડિપ્રેશનમાં ઊંઘની ગોળીઓ લઈ આપઘાત કર્યો અહી સલોનીના જન્મ પછી મોહન અને મોટી બહેને કોશિશ કરી કે અમે પાછા એક થઈએ પણ મારું મન બધા જ સંબંધોમાંથી ભરોસો ગુમાવી બેઠું હતું જયુબેન મોહન સારા માણસ હતા અમે પાછા સાથે પણ થાત તો એ ગિલ્ટ એમને અંદરથી કોતરતું રહેત ને મને જોઈને એની તીવ્રતાએ વધુ થાત મોહન ના ગયા પછી અને એની રજા લઈ હું સલોણીને લઈ આવી એ બિચારીએ સૌથી વધુ સહ્યું છે મોટી બેન અહીં આવી ત્યારે મને ઉત્સાહ હતો કે સમજાવીને મોટી બહેનને પણ અહીં રાખી લઈશું મમ્મીને પણ અહીં બોલાવી લઈશું મોહનની બહેનો પણ અહીં છે આમ ફેમિલી ભેગું રહેશે તો અનયને કેટલો બધો પ્રેમ અને સલામતી કુટુંબમાંથી જ મળશે સૌ પરદેશમાં એકમેકને ને માટે સપોર્ટ સિસ્ટમ બની સાથે પ્રગતિ કરીશું મને સમજણ નથી પડતી ક્યાં શું જુદા આવી શક્યા હોત તમે જ્યારે મને કહ્યું બપોરે કે હું તારી સાથે છું અને બસ એ શબ્દોએ મારા મનના બંધ દરવાજા ખોલી નાખ્યા આ ઉબરો આજે મારા મનમાંથી નિર્બંધ વહી ગયો ગૌતમી નામતા નહોતા મારી આંખો પણ વહી રહી હતી રૂમમાં નરી સ્તબ્ધતા હતી આ નિશબ્દતામાં અનેક શબ્દો એના અર્થના હલેસા લઈને તરી રહ્યા હતા એને ઉકેલવાનું મારું ગજુ નહોતું અડધા કલાક સુધી અમે બેવ એકમેક ના હાથ પકડીને બેસી રહ્યા સલોની શ્વાસના શ્વાસો શ્વાસ હતા સાડા છ થયા હતા મેં ગૌતમીને કહ્યું આપણે ટચમાં રહીશું ગૌતમી એ ઉભી થઈ મને હગ આપીને આંસુ લૂછતા કહ્યું કોલ મી અમી હું એનો હાથ દબાવી એના ગાલ પર એક કિસ કરી ડોકુ ધુણાવીને રૂમની બહાર નીકળી ગઈ હું ટેક્સી લઈ વતન માં થોડી જલ્દી પહોંચી હતી હજુ મિત્રો આવ્યા નહોતા અમારું રિઝર્વેશન પેટીઓ પર હતું સામે વોટરફ્રન્ટ પર લોકો टहलता હતા પેટીઓ પરના એકસો આઠ ઇંચ ના ટીવી પર ગાઈડ મુવી નું ગીત ચાલી રહ્યું હતું આજ ફિરજીને તમન્ના હૈ